गुड मॉर्निंग स्टूडेंट्स, वेलकम टू प्री इमोनल स्कूल। अच्छा, अपने स्टैंडर्ड 6 में सब्जेक्ट इंग्लिश में आपने यूनिट 3, कोई यूनिट है? यूनिट 3। हो यूनिट 3 में आपने पहुंचा है एक्टिविटी नंबर 6। कई एक्टिविटी पहुंचा है? एक्टिविटी नंबर 6। वो जो विद्यार्थी मित्र शू कीधु छे 6 में आपने जो है कि नीचेना शब्द समूह सांभळो अने बोलो, पाठ में आ शब्द समूह क्या आपेला छे ते शोधो। नीचेना शब्द समूह छे तो आपणे सांभळवाना छे, बोलवाना छे, पाठ में क्या आप्या छे ते शोधवाना छे। हेव अ प्लान, टेल एंड हेन्डसम बॉय, अ वेरी स्मोल विलेज, लेट इट अ नाइट, टीच अ लेसन, पछी बेंडलो बुक्स, पछी रिसीव नोट, फेल डाउन ऑन ध ग्राउंड, वॉज अफ्रेड ऑफ, वर्क हार्ड। हवे जो विद्यार्थी मित्रों, हवे पाठ में आपणे शोधवाना छे। आपणे पाठ तो जोई गया छे, तो पाठ में आपणे शोधवाना छे के जे अहीं जे आप्या छे आपणे તે ક્યાં આપેલા છે। તો વિદ્યાર્થી મિત્રો, આ એક હોમવર્ક હું તમને આપું છું। તમારે વિદ્યાર્થી મિત્રો પાઠમાં શોધવાનું છે કે આજે એટલા જે છે 1 2 3 4 અને 5 તે પાઠમાં કઈ જગ્યાએ આપ્યા છે તે નીચે તમારે ડ્યુટી કરવાની છે। હવે નેક્સ્ટ જોઈએ, વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તે લખો। હુ એન્ડ હુમ એટલે કે કોણ બોલે છે અને કોણ સામેવાળું સાંભળે છે અથવા કો જેમને કહેતું હોય તે। હવે જો આપણે કાવ્ય તો જે એક્ટિવિટી 3 હતા બિરજુ એન્ડ બ્રેવ તે તો આપણે જોઈ ગયા છે, તો તમને આઈડિયા આવી જશે વિદ્યાર્થી મિત્રો કે તરત જ કોણ બોલે છે અને કોને કહે છે। જો કીપ યોર ઓર્નામેન્ટ્સ રેડી, શું કે છે? કીપ યોર ઓર્નામેન્ટ્સ રેડી, કોણ બોલે છે? ડોકેટ્સ એટલે કે જે આવવાના હતા, કોણ આવવાનું હતું વિદ્યાર્થી મિત્રો? તો આવવાના હતા જે લૂંટારાઓ, તે શું કે છે? કીપ યોર ઓર્નામેન્ટ્સ રેડી એટલે કે તમારા જે ઓર્નામેન્ટ્સ છે, જે શું છે, શણગાર, બધું સોનું છે, તે શું રાખવાનું છે? તમારે રેડી રાખવાનું છે, અમે લેવા આવશું। તો ડોકેટ્સ બોલે છે અને વિલેજર્સ એટલે કે ગામ લોકોને કહે છે। હવે નેક્સ્ટ જોવાનું છે આપણે બિરજુ ધ બ્રેવ, છેલ્લે શું થયું હતું? બિરજુ ધ બ્રેવ એટલે વિદ્યાર્થી મિત્રો છે ને, અહીંયા આપણે છેલ્લે જે રાઇટર જે છે આપણા આ જે પોઈમ લખી, રાઇટર બોલે છે અને બિરજુને કહે છે, બિરજુ બહાદુર છે। ટાઈટ ધ વાયર વિથ ધ ટ્રી, બિરજુએ શું કર્યું છે? વાયરને ટાઈટ બાંધ્યો હતો ટ્રી સાથે, કોની સાથે? ટ્રી સાથે। બિરજુ કે છે અને એના ફ્રેન્ડ સાંભળે છે। પછી બિરજુ ધ કવર્ડ, બિરજુ કેવો હતો વિદ્યાર્થી મિત્રો? જે ડરપોક હતો। તો ચિલ્ડ્રન બાળકો કે છે કોને? બિરજુને, તમને આઈડિયા આવી ગયો છે ને કઈ રીતે છે। નેક્સ્ટ જોઈએ આપણે ગીવ મી 10 સ્ટ્રોંગ યંગમેન, કોણ બોલતું હતું કે મને 10 યંગમેન સ્ટ્રોંગ માણસો આપો? તો કોણ બોલતું હતું વિદ્યાર્થી મિત્રો? તો બિરજુ, અને કોને કહેતા હતા? ગામના સરપંચ। આગળ જોઈએ કોંગ્રેચ્યુલેશન ટીમ બિરજુ, હવે ગામના જે સરપંચ છે તે અને વિલેજ, મેં જો લખ્યું છે એસઆર સરપંચ અને વીઆઈ વિલેજ વાળા, તે કહે છે કોંગ્રેચ્યુલેશન ટીમ બિરજુ, બિરજુ અને તેના ફ્રેન્ડ, થઈ ગયું। યુ આર અફ્રોડ ઓફ ઇવન અ માઉસ, કોણ બોલે છે કે તું એક ડરપોક છે, તારો નાવાના માઉસ થી પણ ડરે છે? તો એવું કોણ બોલે છે? સરપંચ બોલે છે, કોને કહે છે? બિરજુને કહે છે। પછી 8 નંબર, ગો વિથ બિરજુ એન્ડ ડુ એઝ હી સે, શું કે છે સરપંચને? ગો વિથ બિરજુ એન્ડ ડુ એઝ હી સે, કે સ્ટ્રોંગ યંગમેન કે છે અને તે કોને કહે છે? સરપંચ સ્ટ્રોંગ યંગમેનને કે બિરજુ સાથે જાઓ। પછી કમ એન્ડ અરેસ્ટ ધ ડેકોઇટ, કોણ આવ્યું છે? સરપંચ છે તે પોલીસને કહે છે કે આવો અને જે લૂંટારાઓ છે તેને શું કરો? પકડી લો, અરેસ્ટ કરો। હાઈડ બિહાઇન્ડ ધ ટ્રીઝ, બિરજુ છે અને તેના ફ્રેન્ડને કહે છે હાઈડ બિહાઇન્ડ ધ ટ્રી, એટલે બિહાઇન્ડ ધ ટ્રી, ટ્રીની પાછળ સંતાઈ જાઓ। વિદ્યાર્થી મિત્રો, તમારે જે એક્ટિવિટી છે 1-6 માં, એમાં જે આપણે આ જે છે એ તમારા પાઠમાંથી શોધીને તેની જે લીટી કર નાખવાની છે અને હું અને હુમ જે મેં લખ્યું છે તે તમારે નામ લખવાના છે। તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ મળશું, નવી એક્ટિવિટી જે બાકી છે તેની સાથે। મજા આવી ને વિદ્યાર્થી મિત્રો? આ જે છે તે બિરજુ અને બ્રેવ જે સ્ટોરી છે તેના પરથી તમારે છે। તો આપણે નેક્સ્ટ મિત્ર મળશું વિદ્યાર્થી મિત્રો નવી એક્ટિવિટી સાથે। નમસ્તે।